ચૂંટણી જાહેર થયા બાદ કોંગ્રેસ દ્વારા જેતપુરમાં કોઈ પણ પ્રકારનો પ્રચાર કરવામાં આવ્યો ન હતો, જ્યારે આજે મહિલા કોંગ્રેસ દ્વારા ભાજપની નીતિ રીતિનો વિરોધ કરતા બેનરો સાથે રેલી કાઢવામાં આવી હતી. ભાજપના નોટબંધી, જીએસટી અને ખેડૂતોના મુદ્દા બેનર સાથે જેતપુરના મુખ્ય માર્ગ ઉપર રેલી કાઢવામાં આવી હતી. આ રેલીમાં કોંગ્રેસના પોરબંદર લોકસભાના ઉમેદવાર લલિત વસોયા પણ જોડાયા હતા. સાથે જેતપુરના બજારમાં એકે એક વ્યક્તિ સાથે હાથ મિલાવી મળ્યા હતા. મહિલા કોંગ્રેસ દ્વારા ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો. ચૂંટણી પ્રચારને લગતા ખર્ચ માટે ચૂંટણી પંચ દ્વારા કોંગ્રેસી ઉમેદવાર લલિત વસોયાને નોટિસ પણ આપવામાં આવી હતી, જેમાં લલિત વસોયાએ ચૂંટણી ખર્ચની મર્યાદા કરતાં વધારે ખર્ચ કરીને ઓછો ખર્ચ બતાવવામાં આવ્યો હતો, જે બાબતે લલિત વસોયાએ ચૂંટણી પંચને જવાબ પણ આપી દેવામાં આવ્યો છે. આજે જેતપુર શહેર મહિલા કોંગ્રેસ દ્વારા કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર તરીકે મારા સમર્થનની અંદર બહેનો પોતાનો પ્રચાર કરવા માટે રોડ ઉપર નીકળ્યો છે. અદ્ભુતપૂર્વ જન સમર્થન મળી રહ્યું છે. આપ જુઓ છો કે મોટી સંખ્યાની અંદર બહેનો મારા સમર્થનની અંદર આજે રેલી આકારે પ્રચાર કરી રહી છે. નહીં, ચૂંટણી પંચ દ્વારા એ વિડીયોગ્રાફી કરતા હોય, તમને એક્ઝામ્પલ કહું કે હું ફોર્મ ભરવા જતો તો મારી સાથે મારા 5-15 લોકો હોય, પણ ટ્રાફિક સિટીની અંદર થતો હોય તો બધી ગાડીઓનું વિડીયો રેકોર્ડિંગ કરી અને ખર્ચ ઉધારવામાં આવતો હોય અને એના ખુલાસાઓ ચૂંટણી પંચ સમક્ષ મેં કરી દીધા છે. આજે અમે તમામ મહિલાઓએ રેલી કાઢી છે કે આ મોંઘવારીનો મુદ્દો, નોટબંધી, આ જીએસટી, આ તમામ મુદ્દા લઈ અને મહિલાઓ આજે રેલી કાઢી કે ભાજપ સરકારને મત ન આપે, વાર વાર મહિલાઓને છેતરી જાય છે. અને આજે બકાલાના 500 રૂપિયા કિલાના, આજે તમે જો શિક્ષણમાં પણ ગરીબની છોકરીઓ ભણતી નથી, આજે ચોખ્ખું પાણીનું પીવાનું પાણી પણ મળતું નથી, અને નોટબંધીની અંદર પણ એવું કર્યું કે મહિલાઓએ બિચારીઓએ જે બચત કરી હતી એ પણ મોદીએ રાતોરાત નોટબંધી કરી અને મહિલાઓની મૂડી બહાર કાઢી. એટલે આજે તમામ મહિલા જાગૃત થઈ અને મોદીની વિરુદ્ધમાં નહીં, ભાજપ સરકારને મત નથી દેવું.